આજનો દિન મહિમા તારીખ 10 ઓગસ્ટ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ વીવી ગિરી ભારતના ચોથા રાષ્ટ્રપતિ અને નૈતિક મૂલ્યોના સમર્થક વરાહગીરી વેંકટગીરીનો જન્મ ઓરિસ્સામાં તારીખ 10 ઓગસ્ટ 1894ના રોજ થયો હતો. જીવનના આરંભમાં જ તેમનામાં રાષ્ટ્ર સેવાના અંકુર ફૂટ્યા. નિમ્ન સ્તરના લોકો માટેની કલ્યાણ પ્રવૃત્તિઓમાં તેઓ વધુ રસ લેવા લાગ્યા. પરિણામે મજૂર નેતા તરીકે ઉપસી આવ્યા. અસહકારની ચળવળમાં ભાગ લઈ તેમણે કારાવાસ પણ ભોગવ્યો. મદ્રાસ રાજ્યના મંત્રીમંડળમાં શ્રમ મંત્રી બન્યા અને શ્રીલંકા ખાતે ભારતના ઉચ્ચાયુક્ત તરીકે પણ તેઓ ગયા. તેઓ ઉપરાષ્ટ્રપતિ પદે હતા એ દરમિયાન રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકીર હુસેનનું અવસાન થતાં કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા અને ઈસવીસન 1969માં 5 વર્ષના ગાળા માટે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા. ડૉક્ટર ગિરીએ ભારતના રાષ્ટ્રીય જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ કાર્યની કદરરૂપે ભારત સરકારે તેમને ભારત રત્નનો ખિતાબ એનાયત કર્યો. તેમણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ અને લેબર પ્રોબ્લેમ્સ ઇન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ નામના પુસ્તકો લખ્યા છે. સ્વભાવે તેઓ સુધારક હતા, છતાં સિદ્ધાંત ખાતર ક્રાંતિકારી પગલું ભરવામાં પાછી પાની કરતા નહીં. 1980માં 86મે વર્ષે તેમણે ચીર વિદાય લીધી. ઇન્દિરાજીએ એમના મૃત્યુને એક મહાન જીવનનો અંત કહ્યો તે સર્વથા યોગ્ય જ છે.